नमस्ते बाळ मित्रों, जय श्री कृष्ण। आपणे ग्रामर नी धोरण 4 अने 5 मां जे एग्जाम लेवानी छे एनु आपणे रिविजन लई रह्या छीए। आजे ए रिविजन मां यूनिट 5 प्रेजेंट कंटीन्यूअस टेन्स एटले के चालू वर्तमान काळ अने द सिम्पल पास्ट टेन्स एटले के सादो भूतकाळ। तमने ग्रामरनू पीडीएफ ग्रुप में मोकली दीधुं छे अने ए ग्रामरना पीडीएफनू अत्यारे हुं अहींया रिविजन लई रही छूँ, तो तमारे आ वीडियो खूब ज ध्यानपूर्वक जोवानो छे। अने तमे एसाइनमेंटनी पीडीएफमांथी तमे जे प्रिंट बिंट कढावी होय ते लईने तमारे अहींया बेसवानुं छे। तो जुओ, यूनिट 5 मां छे ध प्रेजेंट कंटीन्यूअस टेन्स एटले के चालू वर्तमान काळ। चालू वर्तमान काळ में बाळ मित्रों क्रियापदनी पाछळ शू लगाड़वानुं आवे? आईएनजी, क्रिया हाल चालू छे, क्रिया हाल थई रही छे तेने दर्शावा माटे प्रेजेंट कंटीन्यूअस टेन्सनो उपयोग थाय। अत्यारे हुं तमने भणावी रही छूं तो स्टडिंग कहेवाय, STUDING। तो क्रिया ज्यारे चालू छे त्यारे द प्रेजेंट कंटीन्यूअस टेन्स एटले के चालू वर्तमान काळ कहेवाय। चालू वर्तमान काळमां क्रियानी पाछळ शुं लागे? आईएनजी। हवे आईएनजी लगाड़ती वखते घणा स्पेलिंग एवा छे के जेना पाछळनो अक्षर डबल थई जाय अने पछी तेने आईएनजी लगाड़वानुं आवे, अने घणा एवा छे के डायरेक्ट आईएनजी लगाड़वानुं आवे। तो एना माटे पण मैं तमने वारे वारे ग्रुपमां होमवर्कमां चालू वर्तमान काळ अने सादा भूतकाळना रूपो मोढे करवा पण आप्या हता अने मोकल्या पण हता। तो मने विश्वास छे तमे वस्तु करी नाखी हशे। तो जो तमे ए वस्तु करी नाखी हशे तो तमारे आ बे प्रश्न शीखवा खूब ज सरळ रहेशे। तो चालो, यूनिट 5 मां द प्रेजेंट कंटीन्यूअस टेन्स तमने एक प्रश्न आवी रीते तमारा ग्रामर मां परीक्षा मां मूकेलो हशे, तो तमारे केवी रीते खाली जग्याना जवाब लखवा ते जोवाना छे। तो जुओ, पहेली खाली जग्या छे, राहुल इज खाली जग्या, કૌંસમાં આપ્યું છે ક્રાય। તો ક્રાયની પાછળ શું લગાડવાનું છે? આઈએનજી, સી આર વાય આઈએનજી, ક્રાઇંગ, બરોબર। ઘણા ક્રિયાપદ એવા છે કે જેની પાછળ સીધે સીધું આઈએનજી લાગી જાય છે। ચાલો, આઈ એમ ખાલી જગ્યા ધ ડોર, આઈ એમ ખાલી જગ્યા ધ ડોર, ક્લોઝ ને ક્લોઝિંગ કરવાનું છે, સી એલ ઓ એસ આઈ એન જી। ઘણા ક્રિયાપદ એવા છે પાછળનો જે ઈ છે તે નીકળી જાય અને પછી તેને આઈએનજી લાગશે। ચાલો, ત્રીજી ખાલી જગ્યા, ધ ગર્લ્સ આર, શું છે? સ્કીપ, તો સ્કીપનું શું થઈ જશે? સ્કીપિંગ। આઈએનજી લગતી વખતે પાછળના બે અક્ષર સ્કીપમાં કેવા થઈ જાય છે? ડબલ। ચાલો, ચોથી, યુ આર ખાલી જગ્યા કાઇટ્સ, ફ્લાયનું શું થઈ જશે? ફ્લાઈંગ, સીધે સીધું આઈએનજી। ચાલો, પાંચ નંબર, ધ ટીચર ઇઝ ખાલી જગ્યા અસ બુક, ગીવનું ગિવિંગ, આઈ ઈ નીકળી જશે અને પછી તેને લગાડવાનું છે આઈએનજી, જી આઈ વી આઈ એન જી। ધ ડોગ ઇઝ, છઠ્ઠી ખાલી જગ્યા, ધ ડોગ ઇઝ ખાલી જગ્યા આફ્ટર ધ કેટ, તો રનનું શું થઈ જશે? રનિંગ, આર યુ ડબલ એન આઈ એન જી, રનિંગ આફ્ટર ધ કેટ। સાતમી, આઈ એમ ખાલી જગ્યા અંડર ધ ટી ટ્રી, તો સીટનું શું થઈ જશે? સિટિંગ। ચાલો, આઠ નંબર, ધે આર ખાલી જગ્યા ધ રોપ, બરોબર, તો પુલનું શું થઈ જશે? પુલિંગ, એની પાછળ છેલ્લો અક્ષર ડબલ જ છે, સીધું શું લગાડ દેવાનું છે? આઈએનજી। જયા ઇઝ ખાલી જગ્યા મિલ્ક, ડ્રિંકનું શું થઈ જશે? ડ્રિંકિંગ। કૌંસમાં આપેલા ક્રિયાપદની પાછળ આઈએનજી લગાડી અને ખાલી જગ્યામાં સીધા જવાબો મૂકવાના રહેશે। દસમી ખાલી જગ્યા, ટોમ ઇઝ ખાલી જગ્યા યોર પેન, ટેકનું શું થઈ જશે? ટેકિંગ, આવી રીતે ઈ નીકળી જશે અને પછી લાગશે આઈએનજી। ફરીથી એકવાર બાળ મિત્રો આપણે જોઈ લઈશું, રાહુલ ઇઝ ક્રાયની જગ્યાએ ક્રાઇંગ, કૌંસમાં આપેલા ક્રિયાવર્ડને આપણે આઈએનજી લગાડી અને ખાલી જગ્યાના જવાબમાં મૂકવાનું છે। આઈ એમ ક્લોઝિંગ ધ ડોર, ક્લોઝનું આપણે અહીંયા ક્લોઝિંગ મૂક્યું। ધ ગર્લ્સ આર સ્કીપ, સ્કીપનું શું મૂક્યું આપણે? સ્કીપિંગ।
You are flying kites. Fly નું શું થયું અહીંયા? Flying. The teacher is give નું શું થયું અહીંયા? Us book. Giving us book. The dog is running after the cat. Run નું શું થયું અહીંયા? Running. I am sitting under the tree. Sit નું અહીંયા શું થયું? Sitting. They are pulling the rope. Pull નું pulling. Jaya is drinking milk. Drink નું શું થયું અહીંયા? Drinking. અને છેલ્લી Tom is taking your pen. Take નું અહીંયા શું થયું? Taking. તો આ જોઈ આપણે ચાલુ વર્તમાન કાળ present continuous tense જેમાં ક્રિયાપદની પાછળ શું લગાડવાનું આવે? ing. ચાલો હવે જોઈશું યુનિટ 6 ક્વેશ્ચન નંબર 2. The simple past tense. Simple એટલે સાદો, past tense એટલે ભૂતકાળ. ચાલો અહીંયા પણ તમને ક્રિયા કૌંસમાં આપેલી હશે, તે ક્રિયાને ભૂતકાળમાં ફેરવીને લખવાની છે. ભૂતકાળમાં શું લગાડીશું બાળમિત્રો? આપણે ઈડી. અહીંયા ચાલુમાં ing લગાડતા હતા, અહીંયા ભૂતકાળમાં શું લગાડવાનું છે? ઈડી. ચાલો જોઈએ ખાલી જગ્યા એટલે આપણને આઈડિયા આવશે. પહેલી ખાલી જગ્યા વી, ખાલી જગ્યા એન એલિફન્ટ ઇન ધ ઝૂ. સી, સી નું શું થશે? સો. અમુક ભૂતકાળના ફેરવતી વખતે ક્રિયાપદનો આખો સ્પેલિંગ શું થઈ જાય છે? ચેન્જ. તમે એમ કહો કે ટીચર તમે એવું કીધું કે પાછળ ઈડી લગાડવાનું, તો ઈડી અમુક વર્ડ્સમાં આવે છે, અમુક વર્ડ્સ આખે આખા ભૂતકાળમાં ફેરવવા જઈએ તો તેનું સ્પેલિંગ ચેન્જ થઈ જાય છે. ચાલો તો સી નું શું થયું? સો. મોહન, ખાલી જગ્યા ધ બોલ. થ્રો નું શું થશે? થ્રીયુ. મોહન થ્રીયુ ધ બોલ. ચાલો ત્રીજી ખાલી જગ્યા ધ ટીચર, ખાલી જગ્યા અસ ગ્રામર. ટીચ નું શું થશે? ટોટ. ટી એ યુ જી એચ ટી, ટોટ. ટીચર અમને ગ્રામર શીખવતા હતા. ધ પ્રિન્સિપાલ, ખાલી જગ્યા ધ ટીચર. કોલ નું શું થઈ જશે? કોલ્ડ. પાછળ શું લાગશે? ઈડી. ચાલો પાંચ નંબર, મધર, ખાલી જગ્યા ફૂડ. કુક નું શું થઈ જશે? કુકડ. ઈડી. ધ ગર્લ્સ, ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન. સ્કીપ નું શું થશે? સ્કીપ્ડ. આને પણ ઈડી લગાવતી વખતે છેલ્લો અક્ષર બેવડાશે, એટલે કે છેલ્લો જે સ્પેલિંગ છે ડબલ વાર થઈ જશે અને પછી તેને ઈડી લાગશે. રચના, ખાલી જગ્યા ધ વિન્ડો. ઓપન નું શું થઈ જશે? ઓપન. ચાલો રામુ, રામુ ખાલી જગ્યા ધ પ્લાન્ટ્સ. વોટર નું વોટર્ડ. ડબલ્યુ એ ટી ઈ આર ઈડી, વોટર્ડ ધ પ્લાન્ટ્સ. ધ બોઈઝ, ખાલી જગ્યા ધ ચેસ. તો પ્લે નું શું થઈ જશે? પ્લેડ, એટલે કે રમી રહ્યા હતા. અને દસમું, ધ સ્મોલ બોય, ખાલી જગ્યા ધ ઓલ્ડ મેન. તો હેલ્પ નું શું થઈ જશે? હેલ્પડ. તો આવી રીતે બાળમિત્રો આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ક્રિયાપદના રૂપોને ચેન્જ કરી અને આ રીતે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. આના માટે પણ મેં તમને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ઘણા બધા ક્રિયાવર્ડો તમને મોઢે કરવા અને બે બે વાર ત્રણ ત્રણ વાર લખવા આપ્યા હતા. ના આપ્યા હોય તો ગ્રુપમાં હજી એકવાર હોમવર્ક પડ્યું હશે, જોઈ લેવાનું, મોઢે કરી લેવાના. આ તો ગોખવાના જ રહેશે કે સી નું સો, થ્રો નું થ્રુ, ટીચ નું ટોટ, કોલ નું કોલ્ડ, કુક નું કુકડ, સ્કીપ નું સ્કીપ્ડ, ઓપન નું ઓપન્ડ, વોટર નું વોટર્ડ, પ્લે નું પ્લેડ અને હેલ્પ નું હેલ્પડ. તો આવી રીતે તમારે સૂચના ખૂબ જ ધ્યાનપૂર્વક જોવાની. જો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હોય તો આઈએનજી લગાડવાના અને સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય તો ઈડી લગાડવાના. ઘણા અમુક વર્ડ્સના તો આખે આખા સ્પેલિંગ જ ચેન્જ થઈ જાય છે. તો જે પ્રમાણે મેં તમને ગ્રામરમાં અત્યારે રિવિઝનનો વિડીયો જે શીખવાડ્યો છે એ ખૂબ જ ધ્યાનપૂર્વક જોવાનો છે અને શીખવાનો છે. તો ચાલો આવતી વખત નવા યુનિટ સાથે અને નવા ક્વેશ્ચન સાથે મળશું. આવજો.